नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 1 भारत में ब्रिटिश सत्ता नो उदय विषय आज आप अभ्यास करीशुं। प्राचीन समय थी भारत देना आर्थिक सांस्कृतिक और आध्यात्मिक वारसा ने कारण समग्र विश्व में एक अजोड़ स्थान धरावे छे। सेना कारणे के आर्थिक सांस्कृतिक अने आध्यात्मिक वारसा ने कारण भारतना सांस्कृतिक वारसा ने आर्थिक समृद्धि ने कारण विश्वना घणा देशों की प्रजा भारत में आवे। भारतना मरीमसाला तेजाना मलमल रेशमी कापड़ घड़ी वगैरह ने यूरोपना देशों में खूब मांग रहती थी कि भारत में थी शेनी वधारे मांग रहती तो मरीमसाला तेजाना मलमल रेशमी कापड़ घड़ी वगैरह चीज़ों की मांग रहती थी। भारत अने यूरोप वच्चे व्यापार जमीन मार्ग अने जड़ मार्गे थतो। क्या मार्गे? जमीन मार्ग तेमज जड़ मार्गे थतो। आ मार्गना केन्द्र स्थाने तुर्कस्तान में आवेलो इस्तबोल कॉन्स्टेटिनोपोल हतो। अहींथी तेनो व्यापार थतो हतो। तुर्क मुस्लिमोए कॉन्स्टेटिनोपोल जीती लीधु ईस्वीसन 1453। ये आपणे याद राखवो पड़शे क्यारे? 1453। आथी यूरोपवासीओ माटे कॉन्स्टेटिनोपोल इस्तबोल थई भारत आवानो जड़मार्ग बंद थई गयो। शुं थई गयो? जड़मार्ग बंद थई गयो। यूरोपवासीओने मरी मसाला वगर चाले तेम नहोतुं। सेना द्वारा કે મરી મસાલા વગર ચાલે એવું નહોતું। આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ થયો। શું પ્રારંભ થયો? વિશ્વ ભૌગોલિક સંશોધનનો પ્રારંભ થયો। હવે ભારત આવવાના જળમાર્ગની શોધ પોર્ટુગીઝના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરો નવા જળમાર્ગની શોધવાનો પ્રયત્ન આધાર્યો। ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યો। શું કર્યો? ઘણા સાહસવીરોએ જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો, જેમાં બોર્થોલોમિયો ડાયેજે કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કરી। ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનની રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુ આવીને અટકી મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાનો વિશ્વાસ ધરાવતા કોલંબે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો। આ સ્પષ્ટતા અમેરિકાના વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો। પોર્ટુગીઝના નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગની શોધ કરી ક્યારે? 1498। ભારતીય ખલાસીની મદદથી તે ભારતની પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો। ત્યાંના રાજા સામુદ્રિક ઝામોરીને તેને આવકાર આપી રાજ્યનો વેપાર કરવાની છૂટ આપી। આમ વિશ્વની ઘટના મહત્વપૂર્ણ ગણાય છે, જેને કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા। આમ પોર્ટુગીઝનો જે નાવિક હતો એ સફળતા પ્રાપ્ત કરે છે, એ આપણે યાદ રાખવું પડશે। હવે ભારતમાં યુરોપ પ્રજાનું આગમન, અંગ્રેજીની વેપારી મથકની સ્થાપના એ આપણે જોઈશું। ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝની ફિરંગીઓ પ્રજા આવી। 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝીએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાકા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા। પોર્ટુગીઝીઓ વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને
હોલેન્ડની ડચ, વલંદાવો અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600માં એ આપણે યાદ રાખવું પડશે. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સ આગેવાની હેઠળ ક્યાં આવ્યું? સુરત આવ્યું. પરંતુ તેમને ફિરંગીઓનું વર્ચસ્વ અને વિરોધને કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપની મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી વેપારી મથક સ્થાપી. ક્યારે? 1613માં. શરૂઆતના વર્ષમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદ વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તા પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાતા, તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશા આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ કોલકાતા કોઠીઓ સ્થાપી. મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું. ક્યારે? 1687. 1668માં ભારતમાં વેપાર કરવો એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેણે સમય જતાં માહે, કરાઇલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપાર મથકો સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજોએ ફ્રેન્ચો વિશ્વમાં પોતાની સત્તા સ્થાપવા અને સત્તા મેળવવા સતત સક્રિય હતા. ભારતમાં 1747થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સત્તા સ્થાપવા 3 વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પરાજય થયો. આમ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિભાગ આપણે આટલે સુધી જોઈશું.